સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિઠ્ઠલગઢ ખાતે અકસ્માત કરીને 3 લોકોના મોત નિપજાવનાર ફરાર ડમ્પર ચાલકને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. વિઠ્ઠલગઢ ખાતે ટ્રક અને બાઇક અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા અને ડમ્પર ચાલક થયો હતો ફરાર. ત્યારે ફરાર ડમ્પર ચાલકને લખતર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. ડમ્પર ચાલક વિઠ્ઠલગઢના 2 અને 1 ધુળેટાના યુવકોને અકસ્માત કરીને મોત નિપજાવીને ચાલક ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારે ડમ્પર અને તે ઘટનાના દિવસે સાંજના સમયે ઝડપી પાડ્યો હતો. ડમ્પર ચાલક 19 વર્ષીય રાહેલ ઉર્ફે કાનો દિનેશભાઈ નામના વ્યક્તિને અકસ્માત સર્જીને ફરાર થયો હતો. ત્યારે લખતર પોલીસ દ્વારા ચાલકને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ડમ્પર ચાલક બેફામ અને ગફલતભરી રીતે ચલાવતા હોવાના સોશિયલ મીડિયામાં વિડીયો થયા હતા વાયરલ. મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ ખાતે તારીખ 22/6/2024 રોજ વહેલી સવારે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. ત્યારે 22મી તારીખના રોજ સાંજના સમયે લખતર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. ત્યારે તપાસ દરમિયાન ડમ્પર શોધી કાઢવામાં આવ્યું હતું, જ્યારે ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો, જેને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસ દ્વારા લખતર પોલીસે શોધખોળ હાથ ધરી હતી, જેમાં તારીખ 25/6/2024 રોજ સાંજના સમયે 3 કલાકે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જે આરોપી રાહેલ ઉર્ફે કાનો દિનેશભાઈ વાઘરોડિયા પટેલ રહેવાસી લખતર ઉંમર 19 વર્ષ હોવાનું સામે આવતા લખતર પોલીસ દ્વારા તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તો આ તમામ ઘટનાની તપાસ લખતર પોલીસના PSI NA ડાભી ચલાવી રહ્યા છે. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.